वेलकम टू मॉम एंड डॉटर कुक्स। आज आपणे बनावीशुं तिरंगा ढोकळा, जे खावामां बहुत सरस लागे छे अने एकदम सरस पण बने छे। अने आमां मैं कोई फूड कलर पण नथी वापर्यो अने बधी नेचर वस्तुथी ज आना मैं ग्रीन अने ओरेन्ज कलर लाव्या छे। तो चलो आज आपणे बनावीशुं तिरंगा ढोकळा। आपणने जोईशे एक कप रवो, जे मोटावाळो आवे छे ए जाडो रवो। पछी एमां आपणे छाश नाखीने एनू एक खीरू तैयार करीशुं। आपणे एमां थोड़ी थोड़ी छाश नाखीने खीरू तैयार करी लेशुं अने खीरू एकदम पतलू न थई जाय तेनू ध्यान राखवानुं अने लम्स पण न रहेवा जोईए तेवुं खीरू तैयार करी लेवानुं छे। बराबर मिक्स करी लेवानुं छे। हवे आपणे आ खीराने 15 मिनिट माटे रेस्ट टाइम आपीशुं। हवे आपणे ग्रीन पेस्ट बनावा माटे मैं अहींया स्पिनी पालकना 10-12 पान लीधा छे अने बे मरची लीधी छे। एने मैं मिक्सरमां थोड़ू पाणी नाखीने वाटी लीधी छे। ओरेन्ज कलर माटे एक टामेटू, गाजर अने अर्धी चमची कश्मीरी लाल मिर्ची पाउडर लईने एने पण मिक्सीमां पाणी नाखीने वाटी लीधी छे। बन्ने पेस्ट आपणे तैयार करी लीधी छे। एक टीन लेशुं एने पहेला तेलथी ग्रीस करी लेशुं अने एनी ऊपर आपणे एक बटर पेपर पण मूकी देशुं, जेथी करीने आपणा ढोकळा एकदम आसानीथी बहार નીકળી આવે અને એની ઉપર પણ આપણે થોડું તેલ લગાડી દેશું। હવે આપણે જે ખીરું તૈયાર કર્યું છે તેના 3 સરખા ભાગ પાડી લેશું। આપણે 3 કલરના ઢોકળા બનાવવાના છે, એટલે હવે આપણે પહેલો ગ્રીન કલર બનાવશું। એમાં મેં થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી હતી એ નાખીને આપણે એનું ખીરું તૈયાર કરી લેશું। આમાં પાણી નાખવાની જરૂર નહીં પડે અને આ ખીરાથી જ આપણું ખીરું એકદમ આપણી જે કન્સિસ્ટન્સી જોઈએ છે એ પ્રમાણે બની જશે। હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન ઇનો નાખીશું। ઇનો બરાબર મિક્સ કરીને એને બહુ હલાવવાનું નથી અને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે અને એમાં થોડા તેલના ટીપા નાખીશું। તેલ નાખવાથી ઢોકળા સોફ્ટ બનશે। હવે મેં આપણે જે ટીન તૈયાર કર્યું છે એમાં આપણે એ ખીરું પાથરી દેશું અને બરાબર ફેલાવી દેશું અને મેં બીજી બાજુ સ્ટીમર લીધું છે એમાં પાણી મૂકીને તૈયાર જ રાખેલું છે એમાં મૂકી દેશું ટીન અને આપણે એને 2 મિનિટ માટે ફાસ્ટ ગેસ પર સ્ટીમ કરીશું। હવે આપણે વ્હાઈટ પાર્ટ બનાવીશું, એના માટે મીઠું નાખીશું અને મેં એને પતલું કરવા માટે બટર મિલ્ક નાખી છે। એ નાખીને બરાબર મિક્સ કરી લેવાનું, કોઈ ગઠ્ઠા ન રહે એનું ધ્યાન રાખવાનું। એમાં પણ મેં 1/4 ટીસ્પૂન ઇનો નાખ્યો છે અને એને પણ મિક્સ કરી લીધું। એમાં પણ તેલ નાખીશું આપણે। હવે આપણે જોઈશું કે આપણું આ ગ્રીન પાર્ટ ચડી ગયો છે અને જોઈ લેશું આપણા હાથમાં ચોંટતું નથી। હવે આપણે એની ઉપર આ વ્હાઈટ બેટર નાખી દેશું અને ગેસ ધીમો કરી દેવાનું, નહીતર આપણે હાથ દાજી જવાશે। એને પણ બરાબર આપણે પાથરી દેવાનું છે। પાછું એને આપણે 2 મિનિટ માટે ઢાંકી દેશું અને ગેસ ફાસ્ટ કરી દેશું। હવે આપણે ઓરેન્જ લેયર બનાવીશું, એના માટે પણ મેં મીઠું નાખ્યું અને જે ઓરેન્જ પેસ્ટ બનાવી છે એ નાખી દેશું અને એનાથી જ આપણે એનું ખીરું પાછું થોડું પતલું તૈયાર કરી દેશું। આમાં પાણી નહીં નાખવું પડે। હવે આમાં પણ આપણે પાછો ઇનો નાખી દેશું। બધામાં ઇનાનું માપ એકસરખું જ રાખવાનું એટલે બધા લેયર એકસરખા ફૂલીને તૈયાર થાય। એમાં પણ આપણે થોડું ઓઇલ નાખીને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે પાછું સ્ટીમર ખોલીને જોઈ લેશું અને એની ઉપર આપણું લાસ્ટ ઓરેન્જ લેયર પણ
नाखी देशू, एने पण बराबर आपणे पाथरी देशू। बराबर पथराजे पछी आपणे पाछू ढाँकणू बंद करीने एने पाछू आपणे 10 मिनिट माटे स्टीम करी लेशू। 10 मिनिट पछी आपणे जोईए छे કે આપણા ઢોકળા ચડી ગયા છે, ચપ્પું નાખીને આપણે જોઈ લઈશું ચપ્પું ક્લિયર બહાર આવે છે। હવે એને આપણે 10-15 મિનિટ રેસ્ટ આપીશું અને પછી એને આપણે એક ડીશમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણા ત્રણેય લેયર કેટલા સરસ દેખાય છે અને ઢોકળા એકદમ ચડી ગયા છે અને સોફ્ટ પણ થયા છે। પછી આપણે એના પીસ કરી લઈશું। હવે એની માટે આપણે વઘાર કરીશું, તો એક મેં તડકા પેન લીધું છે, એમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી રાઈ નાખીશું, પછી 1 ચમચી તલ નાખીશું, મરચાંના કટકા કરીને લીધા છે, લીમડાના પાન છે, થોડી હિંગ નાખીશું ને બરાબર વઘાર થઈ જાય પછી આપણે એને ઢોકળા ઉપર પાથરી દઈશું। પછી 1 ચમચીની મદદથી મેં બરાબર ઉપર પાથરી દીધો છે વઘાર, તો આપણા તિરંગી ઢોકળા તૈયાર છે। આપ જોઈ શકો છો કેટલા સરસ થયા છે અને એના ત્રણેય કલર કેટલા ફાઇન દેખાય છે। તમે છોકરાઓને આવી રીતે વેજીટેબલ પણ ખવડાવી શકો છો અને છોકરાઓ આ જોઈને ખુશ થઈ જશે અને એને ખબર પણ નહીં પડશે કે એ લોકોએ વેજીટેબલ ખાધા છે। તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો। બાય બાય।